સામાન્ય રીતે જ્યારે પણ આપણને ઝાડા અને ઉલટી થાય છે તો આપણે સૌથી પહેલું કામ શું કરીએ? સૌથી પહેલું કામ એ કરીએ કે શરીરમાં પાણી છે એ ખૂટવું ન જોઈએ, એટલે પાણી છે પીધા પીત કરવું પડે છે. તમે લીંબુ પાણી પીતા હશો, તમે ગ્લુકોઝવાળું વિટામિન સીવાળું પાણી પીતા હશો, વિટામિન ડી, કોઈ પણ મતલબ તમારે પાણી પીતું રહેવું પડે એની કોઈ પણ સંજોગોમાં, તો તમારા શરીરમાં પાણીની ઉણપ ન થાય. બીજી વસ્તુ, જ્યારે પણ તમને તાવ આવે છે ત્યારે પણ આપણા શરીરમાં જળ તત્વો જે પાણી છે ને એ ઓછું થઈ જાય છે. એ જ કારણથી ઘણી વખત એવું થાય છે કે ઝાડા ઉલટીમાં અથવા તાવમાં જો પાણી આપણા શરીરમાં એકદમ ઘટી જાય, સાવ નહીવત થઈ જાય, તો આપણે છે કોમામાં સરી જઈએ છીએ. તો આ સંજોગોથી બચવા માટે તમે એક વસ્તુ યાદ રાખજો, આ વિડીયોને તમે બીજા લોકો સુધી શેર કરજો, એટલે દવાનો ખર્ચો પણ બચી શકે અને બીજાની જિંદગી પણ બચી જાય. પ્લીઝ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. આપણે શું કરવાનું છે, આપણો પહેલાં તો આપણી જે પાંચે આંગળીઓ છે ને એ આપણા જે આપણું શરીર પંચ તત્વોથી બનેલું છે, આ તમને ખબર હશે, જેમાં વાયુ આવી જાય, જળ આવે, તેજ આવે, આકાશ આવે અને પાંચ ટોટલ પૃથ્વી, આ પાંચ વસ્તુઓ ટોટલ આવે છે, પાંચ તત્વો આવે છે. આપણી પાંચે આંગળીઓમાં આ પાંચ તત્વો રહેલા છે અને આપણું જે જળ તત્વ છે ને એ આપણી સૌથી નાની આંગળીમાં રહેલું છે. ક્યારેય પણ તમારા શરીરમાં જળ તત્વની ઉણપ થાય એટલે તમારે સૌથી પહેલા આ આંગળીને યાદ કરવાની, આ જળને કંટ્રોલ કરવા માટેની આંગળી છે, આટલું યાદ રાખવાનું. અને આ છે અગ્નિ. હવે જળ અને અગ્નિ બંનેને સાથે એકી સાથે કરવાના છે. કઈ રીતના? આ સૌથી નાની આંગળી બંને હાથમાં કરવાના છે, કોઈ પણ એક હાથે નહીં કરવાનું, બંને હાથે કરવામાં આવશે તો જ આખા શરીરને ફાયદા થશે. એટલે સૌથી નાની આંગળીને આ રીતના પહેલાં તો વાળવાની, બાકીની ત્રણ આંગળી સીધી રાખવાની અને વાળી એના ઉપર અંગૂઠો આ રીતના મૂકી દેવાનો છે. આ આપણે વરુણ મુદ્રાને કહેવામાં આવે છે. શરીરમાં ક્યારે પણ જળ તત્વની ઉણપ થાય એટલે સૌથી પહેલું કાર્ય એ કરવાનું કે કોઈ પણ દર્દીને ભાનમાં હોય ન હોય, તમે એને આ કામ કરી દો. આ આંગળી તમે કદાચ તમે બીજા વ્યક્તિ કોઈ હોય, બીજા વ્યક્તિને ઝાડા ઉલટી થયા છે, એનો મગજ કંટ્રોલમાં નથી, ભાનમાં નથી, તો તમે એને આ રીતના પોઝિશનમાં એને સુરાવી દો અથવા એના ઉપર આંગળી દબાવીને 5 મિનિટ માટે 10 મિનિટ માટે રાખી દો. એમના શરીરમાં જળનું લેવલ ફરીથી અપ થવા માંડશે ઓટોમેટિકલી, કારણ કે શરીરની અંદર જે જળ છે જે એકદમ વિનાશ મતલબ નહિવત થઈ રહ્યું છે ઉલટી ઝાડાના કારણે, તાવના કારણે કે કોઈ અન્ય બીમારીના કારણે, તો એ તત્વો છે ફરીથી અપ થવા માંડે છે. અગ્નિ તત્વો છે એ પણ કંટ્રોલમાં આવવા માંડે છે, એટલે શરીર છે એ ફરીથી પોતાના જૂના અંદાજમાં મતલબ જૂની જે રિકવર થવા માંડે છે, રોગ પ્રતિકારક શક્તિ ફરીથી અપ થવા માંડે છે. અને આ સાથે સાથે તમે ગ્લુકોઝની બોટલ ચડાવી હોય તો ચડાવી શકો, દવાખાને જવું હોય તો જઈ શકો, માત્ર આના ઉપર નિર્ભર ન રહો. પહેલાના લોકો તો માત્ર આ વસ્તુ કરીને પોતાના શરીરને એકદમ નિરોગી બનાવી દેતા હતા. આ જે કામ છે આ વરુણ મુદ્રા કહેવામાં આવે છે. શાંતિથી હજી એકાદ મિનિટ સાંભળશો તો વધારે ફાયદો તમને થશે. આ વરુણ મુદ્રા આપણા શરીરમાં થતી કોઈ પણ પ્રકારની ચામડીના રોગ મતલબ ધાધર, ખજવાળ, ખરજવું, ખસ, સોરાયસિસ, આ પ્રકારની કોઈ પણ તકલીફ છે, એલર્જી છે, તો એનાથી તમને બચાવે છે વરુણ મુદ્રા. વધારે પડતી ન કરવી, વધારે કરવાથી આપણું અગ્નિ તત્વ છે એ પણ ધીરે ધીરે ડાઉન થવા માંડે છે. એટલે બધી જ મુદ્રાઓ છે તો કોઈ પણ વસ્તુ છે ત્યારે જ કરવી જ્યારે તમારા શરીરમાં કોઈ તકલીફ હોય. અગર તમને પાણી ઘટી રહ્યું છે તો 10-15 મિનિટ આ કરશો તો તમને કોઈ તકલીફ નહીં થાય. અગર તમારા શરીરમાં કોઈ તકલીફ નથી અને કરશો તો તમારું અગ્નિ તત્વ ઘટી જશે, એટલે બીજા મોટા નુકસાનો પણ ચાલુ થઈ શકે છે. આનાથી બીજા ફાયદાઓ, ઘણા બધા ફાયદાઓ છે, આ વિડીયોમાં નથી જણાવવા, વિડીયો લાંબો થઈ શકે. વિડીયો બીજાને શેર કરો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ પ્રકારની માહિતી તમને હવે આવનારા દિવસોમાં મળશે.